ખાંભા ગામે તક્ષશિલા વિદ્યાસંકુલ ખાતે આપણા લોકલાડીલા ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત એકતા મંચના કન્વીનર જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબની અધ્યક્ષતામાં એક ભૂમિ અધિકાર સંમેલન યોજાયું હતું. સવારના 10:30 કલાકે આનંદ સોસાયટીથી તક્ષશિલા વિદ્યાસંકુલ સુધી રોડ શો કરીને ખાંભા તાલુકા ભરમાંથી ઉમટી પડેલ દલિત સમાજના બંધુઓ ભીમ સૈનિકો હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો, જેમાં જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબે દલિતોને પોતાના હક વિશેની યોગ્ય માહિતી આપી હતી, તેમજ પોતાના હકની મળવાપાત્ર જમીનોના કબજા સરકારશ્રી તરફથી વહેલી તકે કેમ લેવા અને પોતાના હક અધિકાર માટે કેમ લડવું જોઈએ એની જાણકારી આપી હતી. સાથે અમરેલીથી પધારેલા નવચેતનભાઈ પરમારે કાયદાકીય રીતે કેમ લડવું જોઈએ એની વિશેષ જાણકારી આપી હતી, તેમજ અમરેલીથી પધારેલા ભાંજીભાઈ બગડા ગુરુજીએ પણ સારું માર્ગદર્શન આપ્યું હતું અને સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા ખાંભાના અનુસૂચિત જાતિના સમાજના અગ્રણી પ્રવીણભાઈ સરવૈયા, ભરતભાઈ રથડો, જીવનભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ, રમેશભાઈ મારુ, રાજુભાઈ પરમાર, અજયભાઈ ખડાધાર, પ્રવીણભાઈ સાંગઠિયા, ભરતભાઈ સોંદરવા વિશે વગેરે યુવકોને ભારે જહેમત ઉઠાવી હતી, તેમ રાષ્ટ્રીય દલિત એકતા મંચના ખાંભા તાલુકા પ્રમુખ ભરતભાઈ રાઠોડની યાદી જણાવે છે. આ 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ગુજરાતના 6 અલગ અલગ વિસ્તારમાંથી 6 ગામો જ્યાં દલિત સમાજને ફાળવેલી જમીન ઉપર માથાભારી લોકોનું દબાણ છે, આ દબાણ ખુલ્લું થાય, એના કબજા લઈએ, એની પર ખેતી કરીએ અને વાદળી રંગના ઝંડાની બોર્ડર કરીએ તેવો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવાળા ગામે અમે સવારે 10 વાગે જમીનનો કબજો લઈ ત્યાં વાદળી રંગના ઝંડા રૂપી આ અમે સંકલ્પબદ્ધ થયા છીએ કે જમીનનો કબજો લઈને રહીશું. અને એ બાબતની આજરોજ મિટિંગ હતી અને ખાંભા તાલુકાના દલિત સમાજના લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે સોગંદ ખાધા છે કે કોઈપણ સંજોગોમાં સવારે 10 વાગે પીપળવા ગામે એ લોકો પહોંચશે અને જમીનનો કબજો મેળવીને રહેશે. જય ભીમ. જય ભીમ. મોહસિન પઠાણ સાથે અશોક મળવાનો રિપોર્ટ, અમરેલી.